કોરોનીની જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે વડોદરા કેટલું તૈયાર તે જાણીશું। વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલ આપણી સાથે જોડાઈ ગયા છે, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જે પ્રકારે વડોદરામાં દરરોજ 450 થી પણ વધુ કોરોનાના કેસ આવી રહ્યા છે, શહેર અને જિલ્લામાં પણ સારવારની શું પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે? વડોદરા શહેર અને જિલ્લા બંનેમાં સતત હોસ્પિટલ્સની સંખ્યા વધારવામાં આવી રહી છે, સતત બેડ્સની સંખ્યા વધારવામાં આવી રહી છે, ઓક્સિજન બેડ્સ અને આઈસીયુ બેડ્સની સંખ્યા વધારવામાં આવી રહી છે, તમામ પ્રકારના મેડિકલ લોજિસ્ટિક્સ બધા જ હોસ્પિટલ્સને ઉપલબ્ધ થાય એમના માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, અન્ય પ્રકારના લોજિસ્ટિક્સ જેવી કે એમ્બ્યુલન્સીસ, અન્ય પ્રકારના વ્હીકલ્સ, સ્ટાફ ડિપ્લોયમેન્ટ, ડિસેન્ટ્રલાઇઝ્ડ વેમાં લોકોને સારવાર મળે એમના માટેના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે। શાલિનીજી, જે પ્રમાણે કોરોનાની આ બીજી લહેર છે અને એમાં શહેરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસો વધી રહ્યા છે, તેના માટે શું તકેદારીના ખાસ પગલા છે તે લેવામાં આવી રહ્યા છે? દરેક ગ્રામ્યમાં એક ગ્રામ્ય કક્ષાની સમિતિ બનાવવામાં આવી છે અને એ લોકો સતત ગામડાઓમાં વિજિલન્સ રાખી રહ્યા છે કે કયા વિસ્તારોમાંથી કેસીસ આવી રહ્યા છે। એમના સિવાય પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, ટીએચઓશ્રી એ સતત કોરોનાને લઈને રોજે રોજ એમની પરિસ્થિતિને ધ્યાને રાખીને સતત પગલાઓ લઈ રહ્યા છે। ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં પણ જરૂરત છે ત્યાં કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે। મોર અને મોર પ્રાઇવેટ હોસ્પિટલ્સ અને ગવર્મેન્ટ હોસ્પિટલ્સને આમાં વ્યવસ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે। આજની પરિસ્થિતિની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં સેગમેન્ટ 1 અને સેગમેન્ટ 2 એ બે મળીને 2024 જેટલા બેડ્સ નું આયોજન કરવામાં આવ્યું છે, એ બધા બેડ્સ કાર્યરત છે। આમાંથી 145 જેટલા વેન્ટિલેટર સાથેના બેડ્સ ઉપલબ્ધ છે, આઈસીયુ બેડ્સ વિધાઉટ વેન્ટિલેટર 146 જેટલા ઉપલબ્ધ છે, 174 જેટલા ઉપલબ્ધ છે, બેડ્સ વિથ ઓક્સિજન સપોર્ટ, કેમ કે અત્યારે ઓક્સિજન સપોર્ટવાળા બેડ્સની સંખ્યા વધારવામાં આવી રહી છે, એટલે 827 જેટલા ઓક્સિજન સપોર્ટવાળા બેડ્સ ઉપલબ્ધ છે, અને એમના સિવાય જો આઇસોલેશન વોર્ડ બેડ્સ છે એ 878 જેટલા ઉપલબ્ધ છે। એમના સિવાય જ્યાં જ્યાં પણ વધારે નંબર ઓફ કેસીસ આવી રહ્યા છે ત્યાં અગ્રેસિવ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ એના ઉપર કામ કરવામાં આવી રહ્યું છે। જ્યાં અત્યારે નંબર ઓફ કેસીસ ઓછા છે ત્યાં ગ્રામ્ય સમિતિઓને સતત પગલાં લઈને ત્યાં લોકો વધારે કાળજી રાખે અને કેસીસ ના વધે એમના માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જો નગરપાલિકા વિસ્તાર છે ત્યાં બધા વેપારીશ્રીઓ સાથે મળીને નગરપાલિકા વિસ્તારોમાં મોટા ભાગે દરેક જગ્યા ઉપર સાંજે વહેલા માર્કેટ બંધ કરી દેવામાં આવે છે અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર્સ બધા લોકો ફોલો કરે એમના માટે સતત નગરપાલિકા, તાલુકા પોલીસની ટીમ્સ, જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ્સ રચવામાં આવી છે અને એ લોકો સતત નગરપાલિકા વિસ્તારોમાં પણ ફરી ફરીને કામગીરી કરી રહી છે, ગ્રામીણ વિસ્તારોમાં પણ અને વડોદરા સિટીના આસપાસના જેટલા પણ અર્બન એરિયાઝ છે ત્યાં પણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર્સ ફોલો થાય એમના માટે સતત કામગીરી કરી રહી છે। શાલિનીજી, આ તો વાત થઈ કે સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારીના પગલા કયા લીધા છે, પરંતુ સંક્રમણ ફેલાઈ રહ્યું છે અને જે દર્દીઓ સામે આવી રહ્યા છે, છેલ્લા એક સપ્તાહથી કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન વેન્ટિલેટરની માંગ પણ વધી, તેના માટે વડોદરામાં કેવું આયોજન છે? અહીંયા ઓક્સિજન ને કંટ્રોલ કરવા માટે નોડલ અધિકારીશ્રીની નિમણૂક કરવામાં આવી છે, એસપી વડોદરા નોડલ અધિકારીશ્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે, એમના અંડરમાં અસિસ્ટન્ટ કમિશનર ઓફ ફૂડ એન્ડ ડ્રગ્સ એમની નિમણૂક કરવામાં આવી છે। જેટલી પણ કંપનીઝ મેન્યુફેક્ચરિંગ કરે છે, સપ્લાય કરે છે, ડિસ્ટ્રીબ્યુટર્સ છે, રિફિલર્સ છે,
अथवा ऑक्सिजन से रिलेटेड कामगिरी करे छे ए तमाम ना वच्चे अने हॉस्पिटल्स ना वच्चे संकलन करवामां आवी रह्युं छे। ए तमाम नुं एक व्हाट्सअप ग्रुप बनावामां आवी रह्युं छे। जोने पण ऑक्सिजन रिलेटेड रिक्वायरमेंट्स हो ए तमाम ने कंपनी साथे रिफिलर्स साथे एमनुं आयोजन करवामां आवी रह्युं छे। दरेक तालुका कक्षाए प्रांत अधिकारी श्री अने पुलिस ना अधिकारी श्रीओ मळीने ऑक्सिजन नी अछत ना थाय एमना माटे आगोतरा आयोजन करी रह्या छे। ताजेतरमां ज एक रिफिलिंग स्टेशन वडोदरा सिटीमां कार्यरत करवामां आव्युं हतुं, जेथी कि त्यांथी ज ऑक्सिजननी सप्लाय बधा हॉस्पिटल्स ने थई शके एमना माटेनी एक वधारानी सगवड ऊभी करवामां आवी छे। रोजे रोज केटलू ऑक्सिजन कंजप्शन थई रह्युं छे अने कया कया हॉस्पिटल्समांथी केटलू ऑक्सिजन कंजप्शन थई रह्युं छे एमना ऊपर सतत मॉनिटरिंग राखवामां आवी रही छे। आगोतरो 2 વીક સુધીમાં કેટલા ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે એ બધું પણ જોઈને સતત હોસ્પિટલ્સ અને કંપનીઝ એમના સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે। બિલકુલ શાલિનીજી, આ તો વાત થઈ ઓક્સિજનની અને વેન્ટિલેટરની, પરંતુ રેમડેસિવિર ઇન્જેક્શનની પણ દર્દીઓને જરૂરિયાત રહેતી હોય છે। રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી રોકવા અને જરૂરિયાતવાળા દર્દીઓને મળી રહે તે માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે અને રોજ કેટલા ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે? सरकारी हॉस्पिटल्स में खास करीने एसएसजी अने गोत्री हॉस्पिटल आ बधा ज हॉस्पिटल्स में रेमडेसिविर पूरता प्रमाण में उपलब्ध छे, त्यां कोई शॉर्टेज नो प्रश्न नथी। प्राइवेट हॉस्पिटल्स ने रेमडेसिविर ना डिस्ट्रीब्यूशन माटे अहीं सेंट्रलाइज्ड वे में रेमडेसिविर नु वितरण करवामां आवी रह्युं छे। एमना माटे जीपीसीबी ना नोडल अधिकारी नी निमणूक करवामां आवी छे अने एमना नीचे जुदी जुदी टीम्स बनावीने प्राइवेट हॉस्पिटल्स ने रेमडेसिविर आपवामां आवी रह्युं छे। वडोदरामां 2 પ્રકારની હોસ્પિટલ્સ છે, સેગમેન્ટ 1 અને સેગમેન્ટ 2। સેગમેન્ટ 2 વાળી જો હોસ્પિટલ્સ હોય છે એ વધારે ક્રિટિકલ આઈસીયુ વોર્ડ્સ ધરાવતી હોસ્પિટલ્સ, ઓક્સિજન બેડ્સ ધરાવતી હોસ્પિટલ્સ હોય છે, તો સેગમેન્ટ 1 અને સેગમેન્ટ 2 માં એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે ટોટલ બેડ્સ અવેલેબિલિટી, ઓક્યુપાઈડ બેડ્સ એ બધાને જ ધ્યાને રાખીને પ્રોરેટા બેસિસ ઉપર રેમડેસિવિરની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સેન્ટ્રલાઇઝ્ડ એક જ જગ્યાથી અલોટમેન્ટ થાય છે, ત્યાંથી જ ડિસ્ટ્રીબ્યુશન થાય છે અને ત્યાંથી જ પેમેન્ટની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી જુદી જુદી જગ્યાઓ ઉપર કોઈ પણ હોસ્પિટલને ના જવું પડે એટલે એક જ જગ્યાથી આ તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। છેલ્લા 8-10 દિવસમાં અત્યારે સુધીમાં 21,547 જેટલા રેમડેસિવિર્સ પ્રાઇવેટ હોસ્પિટલ્સને આપવામાં આવ્યા છે। 18મી તારીખે 2,222 જેટલા રેમડેસિવિર 186 હોસ્પિટલ્સને આપવામાં આવ્યા હતા। એમના એક દિવસ પહેલા 2,290 હોસ્પિટલ રેમડેસિવિર 183 હોસ્પિટલ્સને આપવામાં આવ્યા હતા। તો એવરેજ 2,200 થી 2,500 જેટલા રેમડેસિવિર પર ડે 150 હોસ્પિટલ્સને પર ડે આપવામાં આવી રહી છે અને એમના માટે પેશન્ટ્સ અને એમના દર્દી એ લોકોને કોઈ જગ્યા ના જવું પડે એટલે હોસ્પિટલ્સને આ જો જથ્થો છે ડાયરેક્ટલી હોસ્પિટલ્સને આપવામાં આવી રહ્યું છે। આમાં શહેર અને જિલ્લાના તમામ હોસ્પિટલ્સનો સમાવેશ કરવામાં આવ્યું છે અને રોજે રોજ પ્રોરેટા બેસિસ ઉપર તમામ હોસ્પિટલ્સને જૂની પણ માંગણી હોય છે એમને રેમડેસિવિર આપવામાં આવી રહી છે। બિલકુલ, સંક્રમણ ન ફેલાય જે નાના ઉદ્યોગો હોય, મોટા ઉદ્યોગો હોય, ત્યારે ઉદ્યોગ ગૃહોમાં કાળાબજારી માટે પોલીસે જી કામદારોના ટેસ્ટિંગ અને વેક્સિનેશન નું શું આયોજન કરવામાં આવ્યું છે ખાસ? વડોદરા જિલ્લો ખાસ કરીને જો ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વેક્સિનેશન નું કેમ્પેઇન ખૂબ જ ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહ્યું છે। અત્યારે સુધીમાં 2,92,742 જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી છે। વડોદરામાં હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ, સિનિયર સિટીઝન્સ અને 45 યર્સથી ઉપર આ તમામ લોકોની વેક્સિનેશનની કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહી છે। હેલ્થ કેર વર્કર્સમાં અત્યારે સુધીમાં 12,826 જેટલા લોકોને કવર કર્યા છે અને ફ્રન્ટલાઇન વર્કર્સમાં 14,701 જેટલા લોકોને કવર કરવામાં આવ્યા છે। 60 વર્ષથી ઉપર પણ વડોદરાના ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ ઝુંબેશ સ્વરૂપે
ફર્સ્ટ ડોઝ આપવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં 1,10,666 જેટલા સિનિયર સિટીઝન્સને વેક્સિનેશન આપવામાં આવ્યું છે. 45 યર્સનું જ્યારથી ચાલુ થયું છે ત્યારથી જ વેક્સિનેશન સેન્ટર્સ પણ ગામડાઓમાં વધારી દેવામાં આવ્યા છે અને આમાં પણ ખૂબ જ ઝુંબેશ રૂપે કામગીરી કરવામાં આવી રહી છે અને અત્યારે સુધીમાં 1,16,051 જેટલા લોકોને વેક્સિન આપવામાં આવ્યું છે. વેક્સિન માટે ડિસેન્ટ્રલાઇઝ્ડ વેમાં વધારે વેક્સિન સેન્ટર્સ ખોલવામાં આવ્યા છે. વેક્સિનેટર્સને સઘન તાલીમ આપવામાં આવી છે. મામલતદાર અને ટીડીઓઝના વચ્ચે ગામોની વહેંચણી કરવામાં આવી છે જેથી વધારેમાં વધારે લોકોને સરળતાથી વેક્સિનેશન સેન્ટર ઉપર મોબિલાઇઝ કરી શકાય. જ્યાં જ્યાં પણ વ્યવસ્થા થઈ શકે ત્યાં સિનિયર સિટીઝન્સ માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરામાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો છે અને ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ છે અને ત્યાં લેબરર્સ માટે, મજદૂરો માટે ખૂબ જ ઝુંબેશ સ્વરૂપે વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી છે. ત્યાંના જો એસોસિએશન્સ છે એમના સાથે સંકલન કરીને હેલ્થની ટીમ, પ્રાંત અધિકારી શ્રી, બધા લોકો ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર વિસ્તારોમાં જ મજદૂરોનું વેક્સિનેશન થાય એમના માટેની સતત કામગીરી ચાલી રહી છે. સિનિયર સિટીઝન્સ અને 45 યર્સથી ઉપરના લોકો દરેક તાલુકા અને ગામમાં આવરી લેવામાં આવે એમનું રોજે રોજ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને ઘણી બધી આઈસી એક્ટિવિટીઝ પદાધિકારીશ્રીઓ, ત્યાંના ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ આ તમામ સાથે સંકલન કરીને ખૂબ જ ઝુંબેશ સ્વરૂપે ગામડાઓમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી. બિલકુલ, અત્યારે તો આયોજન વેક્સિનેશન માટે ખૂબ સારું કરવામાં આવ્યું છે, પરંતુ વડોદરામાં કોરોનાના દર્દીની સારવાર માટે ટ્રેનના કોચ તૈયાર કરાયા હતા, તેનો ઉપયોગ શરૂ કરવાનું કોઈ આયોજન છે કે નહીં? જ્યારે પણ જરૂરત પડે છે ત્યારે જોજો પણ રિસોર્સિસ વાપરવાનું છે. તમામ પ્રકારના રિસોર્સિસ વાપરવામાં આવી રહ્યા છે. અત્યારે જો સૌથી વધારેમાં વધારે જરૂરિયાત છે ઓક્સિજન બેડની જરૂરિયાત છે, એટલે જ ઝુંબેશ સ્વરૂપે ઓક્સિજન બેડ્સ વધારવામાં આવી રહ્યા છે અને જ્યારે પણ જરૂરત હશે ત્યારે બધી જ સેવાઓ વાપરવામાં આવશે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલ. તેમણે કહ્યું કે જે પ્રકારે બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ઓક્સિજનનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્જેક્શન પણ સ્ટાફને રેમડેસિવિર આપી દેવામાં આવ્યા છે જેથી અછત ઊભી ન થાય